હેલો ફેમિલી, કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં હશો. વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ. તો કાલનો વ્લોગ અધૂરો જ રહી ગયો હતો, એની મેં થોડી ઘણી ક્લિપો લીધી છે, તો એ હું આમાં એડ કરીશ. અને અમદાવાદ જવા નીકળવાનું હતું પણ શું થઈ ગયું એ બધું જ તમને ખબર પડી જશે. અને આજે શાયદ હોપફુલી આજે અમે અમદાવાદ માટે નીકળી જઈશું, બીકોઝ હવે અમદાવાદની યાદ આવી ગઈ છે. અહીંયા સ્ટેન ઉમળાઈ દોડાઈને રેડી કરી લીધો છે, હવે એને ઉંઘાડી લઉં, બીજું બધું કામ પતાવી દઉં, દેવના અને મારા કપડાં ધોવા છે એ પણ ધોઈ લઉં, શાવર બાવર લેવાનો બાકી છે એ પણ લઈ લઉં. તો તમે ત્યાં સુધી કાલની ક્લિપ્સ જોઈ લો અને ક્લિપ જોઈ લો પછી તમને લોકોને મળું. ઓકે ગાઈઝ, તો અહીંયા સ્ટેન અહીંયા નાઈ નાઈ કરી લીધી છે, ભાઈ મસ્ત મસ્ત તૈયાર થઈ ગયો છે. તો તમે પણ રાહ ના જુઓ, ફટાફટ કાલની ક્લિપો જોઈને આવો. યે, તો ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છીએ હર્ષદજી માના દર્શન કરવા માટે. અમે સવારના નીકળ્યા હતા, એક જગ્યાએ જવું હતું પણ પછી ત્યાં ગયા એટલે કાંઈ શૂટ ના કર્યું. ત્યાં બધું પતાવી લીધું હતું. અત્યારે પાણીપુરી ખાધી, મંદિર છે અમારા ઘરનું, તો અહીંયા આયશના દર્શન કરાવી લઈએ. તો આ તમે જુઓ, ફેમિલી વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ. કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં હશો. વિચારતા હશો અત્યારે બસમાં શું કરીએ છીએ, દેવ વિચારતા હશો અત્યારે હું બસમાં શું કરી રહી છું. તો અમે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે, અને ખાસ 2-3 દિવસ થઈ ગયા અહીંયા, હવે અમે જઈશું ડાયરેક્ટ અમદાવાદ. બસમાં બેસી ગયા છીએ અમે, અયાશ બી ફૂલ મસ્તીમાં છે. તો જોડાઈ રહેજો આ સફર, મતલબ ખેરાલુથી અમદાવાદનો કેવો રહેશે. તો સ્ટે ટ્યુન, અને જેણે હજુ સુધી વિડીયોને લાઈક અને શેર નથી કરી કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પણ કરી લેજો, અને વિડીયોમાં છેક સુધી જોડાઈ રહેજો. તો સ્ટે ટ્યુન. અહીંયા અમે બસ સ્ટોપે છીએ. આ જો આ બે બાપ દીકરા, એ લોકો મસ્તી કરે છે. અમે અહીંયા બસ સ્ટેન્ડે છીએ અને બસ પૂરી ખાલી છે. પેલું કયો ડાયલોગ? સલામત સવારી એસટી અમારી. તો કઈ રહી ગઈ છે એટલે એમાં એવું હતું કે અમે લોકો આજે જ નીકળવાના હતા, પણ પછી મહેંદભાઈએ કીધું કે ત્યાં આવ્યા હતા બસ સ્ટેશને, કે તમે લોકો આજનો દિવસ રોકાઈ જાઓ. અને એમણે કેવું કર્યું ખબર છે ગઈ? બસ સ્ટેશને આવ્યા તો ખરી, દેવને ગાડીમાં બેસાડી, મને બસમાં રહેવા દીધી, ગાડી લઈને પોતે દેવને લઈને ગયા. પછી યુટર્ન મારીને આવ્યા, અને પછી થેલા વેલા નીચે ઉતરડાયા, પછી અમે ઘરે આવ્યા, પછી પાછું ચા બા પીધી, પછી બે ભાઈઓ બહાર ફરવા જતા રહ્યા. પછી મયંકભાઈને થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી વોમિટિંગને, તો અત્યારે એ રેસ્ટ કરે છે. અને અત્યારે આપણે બનાવીશું બટેકાનું શાક. અને અહીંયા શું કરે જો ગલેમાં બી એ તો
ચાલે છે ભાઈ? ચાલે છે? તો બસ અત્યારે હું બનાવું છું બટેકા નું શાક. ખીચડી ફઈએ બનાવી દીધી છે, તો બનાવી લો પછી મળું તમને. બધાએ જમી લીધું હતું, મારે દીવને જમવાનું બાકી છે. અત્યારે અમે તન્વીબેન ના ત્યાં જઈએ છીએ, લાઈક મારા બીજા ફૈજી છે એમના ત્યાં જઈએ છીએ. થોડું પાણીનું બી છે કામ અને એમને મળવાનું છે. બધાને મળ્યું, એમને નથી મળ્યા, એમને બી ખોટું ના લાગે. એટલે અમે લોકો ત્યાં જઈએ છીએ. દેવ ગાડી ચલાવી રહ્યા છે તો ત્યાં જઈને તમને લોકોને મળ્યું. ગાઈઝ મારે એક ક્વેશ્ચન હતો, તમને લોકોને કેવા વિડીયોઝ જોઈએ છે? પ્રેન્ક વિડીયોઝ જોઈએ છે, સ્ટોરી લાઈન વિડીયોઝ જોઈએ છે કે રેગ્યુલર રૂટીન વ્લોગ જોઈએ છે? કયા ટાઈપના વ્લોગ જોઈએ છે? હું અહીંયા 24 અવર કેવી રીતના સાચવું છું એ વ્લોગ જોઈએ છે? તો જેવા બી તમને વ્લોગ જોઈતા હોય એ મને કમેન્ટ કરજો, તો હું એવા વ્લોગ બનાવવાનો ટ્રાય કરીશ. તો સજેસ્ટ કરજો. સો ફાઈનલી અત્યારે કપડાં બપડા ધોઈ દીધા છે. તમે ક્લિપ જોઈ લીધી હશે, તમે લોકોએ ક્લિપ જોઈ ને ત્યાં સુધી મેં મારા દેવના અયાશના રિદ્ધિ ભાભીનું ને બધું ટોપ હતું વ્હાઈટ કલરનું બધું ધોઈ દીધું છે. ધોઈને સૂકવી દીધા છે. હવે બસ આ જુઓ તમે, બધા વાસણ પડ્યા છે, બસ એ ઘસેલો અને એ ઘસીને પછી જઈશ હું નાવા. તો મેં કીધું તમે લોકોએ આગળની ક્લિપ જોઈ કે નહીં જોઈ, હોપ તમે લોકોએ જોઈ લીધી હશે. એ કાલની ક્લિપ છે, અમે લોકો બહાર ગયા હતા દર્શન કરવા ને બધું. તો બસ હવે વાસણ ઘસી લઉં ને પછી તમને લોકોને મળું. તો સ્ટે ટ્યુન. તો ગાઈઝ મેં શાવર લઈ લીધો છે, રેડી થઈ ગઈ. મોટું ભાઈ લોકો હોસ્પિટલ જઈને આવી ગયા છે. અત્યારે બસ હવે આ દાળ ભાત બની જાય ને પછી અમે લોકો જમી લઈશું, અને જમીન કરીને પછી અમે લોકો નીકળીશું અમદાવાદ જવા માટે. તો બસ અહીંયા હજી સુધી સૂતો છે એ ઉઠે, એટલે પછી એને પણ દાળ ભાત ખવડાવી લઈશ અને પછી મોન્ટુભાઈ મૂકી જશે એમ બસ સ્ટેશન. મોન્ટુભાઈ બસ સ્ટેશને મૂકી જશે પછી અમે પહોંચી જઈશું અમદાવાદ. તો બસ વિડીયોમાં જોડાઈ રહેજો. ગાઈઝ જમી કરીને અત્યારે હું થોડો આડી પડી હતી, અહીંયા હમણાં જ બહાર ગયો છે. તો એ બહાર બેઠો બેઠો કબૂતર જોવે છે. ભાભી લોકો સુઈ ગયા છે, દેવ ગયા છે બહાર ખબર નહીં ક્યાં, અને ફોન કરીને અહીંયાના ડાયપર ખતમ થઈ ગયા છે એ મંગાવ્યા છે. અને અહીંયા એટલો ક્યુટ લાગી રહ્યો છે અને બહાર બેઠો છે, હું તમને લોકોને બતાવું. તો ગાઈઝ અહીંયા જ બેઠો છે. જો એ માદિકા શું કરે તું? ઈકો ઈકો શું કરે બેન? તીતી જો સદ્ધર જો તીતી દેતા હે સદ્ધર તીતી બતાય જો શું જોવે જો દે આગી જે દેખાડી નહી તીતી આ પેલી રે તાલી પા રાધે રાધે કરો. રાધે રાધે કર દો, રાધે રાધે કરી દો. રાધે રાધે કદે, રાધે રાધે. બસ મને તો બહુ જ ઊંઘ આવી રહી છે ગાઈઝ, એટલી ઊંઘ આવી રહી છે ને કે તમે વાત જ ના પૂછો. હેડેક થઈ રહ્યું છે અને દાળ ભાત જમી લીધા તમે. દાળ ભાતથી ગેન આવી રહ્યું છે કે શું ખબર નહીં. અને હું કેવી લાગું છું આ ડ્રેસમાં કમેન્ટ કરજો. બહુ ટાઈમ પછી મેં આવી રીતના કંઈક લુક કરે છે, તો કમેન્ટ કરજો ડ્રેસ કેવો લાગે છે. અને બસ હમણાં ફઈ ચા બનાવી લે, આપણે ચા પી લઈએ અને પછી નીકળીએ અમદાવાદ જવા માટે. તો સ્ટે ટ્યુન. તો દેવ અહીંયા આવ્યા છે ને, ત્યાંના દેવ બસ બહાર ને બહાર જ છે. એમનો તો બહુ જલસા પડી ગયા છે, બટ કામ કરીને મારી મેથી મરાઈ ગઈ છે. કમર બહુ જ દુખે છે, કપડાં ધોયા આજે બેસીને હાથથી. અહીંયાના હું કપડાં વોશિંગ મશીનમાં નથી ધોતી, હાથથી જ વોશ કરું છું. કમર એવી દુખવા લાગી છે ને, શિયાળો છે તો એઝ યુઝ્યુઅલ દુખાવાનું જ છે. અને ખબર નહીં કેમ આજનો લુક મને બહુ જ ગમી રહ્યો છે. મને એવું લાગે છે હું બહુ સારી લાગું છું. તો તમે કમેન્ટ કરી દેજો કે કેવી લાગો છો. અને જોઈએ હવે દેવ કેટલા વાગે આવે છે રિટર્ન, બીકોઝ ફોન લાગતો નથી એમનો. એ જેટલી જલ્દી આવશે એટલી જલ્દી અમે નીકળી શકું. ભાભી અને જીયાન તો સૂઈ ગયો છે, તો હું બી ઘડીક સૂઈ જઉં અને પછી સૂઈને ઉઠું. અગર ઊંઘ આવે તો સૂઈ જઈશ, ઉઠીને મળું તમને લોકોને. કે ભાભી અહીંયા બધું ઘર ક્લીનિંગ કરે છે, અમે લોકોએ બોરા બિસ્તરા પેક કરી લીધા છે. અમે જવાના નથી આજે. અહીંયા સો રેડી 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 ભાઈ બાપુ અતરે અતરે. અહીંયા તો અહીંયા ઈન ચાલતા શીખી ગયો ભાઈ. ગાઈઝ અમે લોકોએ ચાવા પી લીધી છે, ચાવા પીને સામાન વામાન પેક કરી લીધો છે. અયાંશ બી રેડી થઈ ગયો છે,
દીવો બહાર બેઠા છે. બસ હવે થોડીક વારમાં મોન્ટુભાઈ એમના લોકોને મૂકવા આવશે બસ સ્ટેશને. તો અમે લોકો બસ જસ્ટ નીકળીશું અને અહીંયા ફઈના ત્યાં બહુ મજા આવી ગઈ. અને દીવ અહીંયા બેડમિન્ટન રમે છે તો બતાવું તમને લોકોને. બેડમિન્ટન રમી રહ્યા છે. દીકુ પડાય બેટા, તું નવું નવું શીખ્યો. આમ જો મમ્મી સામુ. ઓ પપ્પાએ પાડી દીધો? પપ્પાએ નહીં પાડે બચ્ચા. પપ્પા મમ્મી દાદી બધાએ પાડી દીધો. અત્યારે મેં પનીર ની સબ્જી બનાવવાના છે. ભાભી અહિયાં લોટ બાંધવા બેસી ગયા છે અને બસ હવે હું ટામેટા અને પ્યાજ ની પ્યુરી કરી દઉં. ભાભી હસતા રહો ને. અત્યારે ફરી પડી ગયો આજ દિવસ માં બીજી વાર પડી ગયો માં બે તો બાકી હું આ નજર કાઢી દઉં. હા કે નજર ગયો છું માં છોકો એવું કે બા લાઈ. તો ગાઈઝ અહીંયા ફયશની નજર ઉતારી રહ્યા છે કારણ કે અહીંયા સવારનો થોડું ઢીલો ઢીલો છે. બે બે વાર ગાઈઝ ઇસ પે લિખા હે પનીર. કઢાઈ પનીર લાવવાનું બધામાં ચાલે. onions kon jo abhi se tikku aayi to sab matte aayo kon tikku haalo me gu dekhna dhyan se. to guys anya વાતો કરે છે. તમારામાંથી કોણ કોણ અનુપમા જોવે છે કમેન્ટ કરજો. શું એની મસ્ત શું છે. તો ગાઈઝ તમારામાંથી બી કોણ કોણ આવી રીતે અનુપમા નું ડિસ્કશન રસોઈ બનાવતા બનાવતા કરે છે કમેન્ટ કરજો. કોણ કોણ અનુપમા જોવે છે. મેં તો છોડી દીધી જોવાની. એક વર્ષ થઈ ગઈ બી છોડી દીધી છે. આવી રોટલી તમને રેસ્ટોરન્ટમાં બી ખાવાની મળે એટલે મેં એમને એક કોમ્પ્લિમેન્ટ આપ્યું કે ભાભી બહુ મસ્ત રોટલી બનાવી છે. પહેલી વાર આપણા ઘરમાં કોઈ આવી રીતે મસ્ત રોટલી બનાવે. જે ચોખ્ખું ભાઈ ફઈ ના ખોટું લાગે તો પેલી હું વાત કરું છું ફઈ અને ફઈ ફટાફટ બનાવી. Thank you.
બધા જમવા બેસી ગયા હતા, બટ મને કેવું જમવાનું બધા હતા, કોઈ ડિસ્ટર્બ કરે ને તો જમવાનું મારથી ના સારું બને, મારું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય. અને પછી તમે અહીંને લાવું તો દેવને સોડા પીવી હતી તો અમે બહાર આવ્યા. અને અહીંયા પાઉભાજીની લારી છે તો મેં કીધું દેવ મને પાઉભાજી ખવડાવેલો, તો અત્યારે અમે પાઉભાજી ખાવા બેસી ગયા છીએ. પાઉભાજી ખાઈ લઉં અને પછી જઈશું અમે ઘરે રિટર્ન. અહીંયા સુઈ ગયો છે એટલે કંઈ ટેન્શન નથી, તો બસ ફટાફટ ખાઈને પછી નીકળીએ. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છીએ, તો આજનો બ્લોગ અહીંયા જ. બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, મારી ચેનલમાં નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમ્યો તો કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં, કેવા બ્લોગ જોઈએ છે એ પણ કમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી ટાટા બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.